ડીસા તાલુકાના સમૌ નાના ગામ પાસે નંદી પર અજાણ્યા શખ્સોએ પગના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકાતા જીવદયા પ્રેમીઓમાં ભારે આક્રોશ ફેલાયો। ગૌરક્ષકોએ એમ્બ્યુલન્સ મારફતે નંદીને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો। છેલ્લા કેટલાય સમયથી મૂંગા પશુઓ પર અત્યાચારની ઘટનાઓમાં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે, જેમાં ખાસ કરીને ગાય માતા અને નંદી મહારાજ પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી દેવાની અનેક ઘટનાઓ બહાર આવતી હોય છે। ત્યારે આજે ડીસા તાલુકાના નાના સમૌ ગામ પાસે નંદી પર અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે। ઘટનાને પગલે ગૌરક્ષકોએ ઈજાગ્રસ્ત નંદીને એમ્બ્યુલન્સ વાન મારફતે સારવાર માટે ખસેડી હુમલો કરનાર તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। ડીસા તાલુકાના નાના સમૌ ગામ પાસે આજે ગંભીર હાલતમાં એક નંદી મહારાજ કણસી રહ્યા હોવાનું માલુમ પડતા જ આજુબાજુના લોકોએ ભેગા થઈ ગયા હતા। આ બનાવની જાણ થતાં જ ગૌરક્ષકો પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા, જ્યાં તપાસ કરતા અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે નંદીના બંને પગ પર હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું હતું, જેમાં બંને પગની નસ કપાઈ જતા લોહી લુહાણ હાલતમાં નંદી કણસી રહ્યા હતા। ત્યારે ગૌરક્ષકો અને સરપંચ દ્વારા ઈજાગ્રસ્ત નંદીને સારવાર માટે એમ્બ્યુલન્સ વાન મારફતે ગૌશાળામાં ખસેડી હતી। પ્રાથમિક સારવાર બાદ નંદી મહારાજને વધુ સારવાર માટે પાટણ પાસે આવેલ ખિલપુર ગૌશાળામાં ખસેડ્યા હતા, જ્યારે હુમલો કરનાર અજાણ્યા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરે છે। બ્યુરો રિપોર્ટ, બનાસકાંઠા।